તમે બેસવાના છો આવી જા ભાઈ ખુરશી નક્કી કર ને આજે 12 તારીખ અને ઉપવાસનો 19મો દિવસ, હાર્દિકભાઈના ઉપવાસના 19મા દિવસે પાસના કન્વીનરોની પ્રેસ છે. આ પ્રેસની અંદર અમે બહુ મહત્ત્વની જાહેરાત કરવા જઈ રહ્યા છીએ. મિત્રો, કાલે જે પ્રકારે અમારી સંસ્થાના પ્રતિનિધિઓ અહીંયા આવેલા અને હાર્દિકભાઈને પારણા કરી લેવા જોઈએ એ પ્રકારની વડીલોએ વાત કરેલી, અને વડીલોએ બહુ સ્પષ્ટ કીધેલું કે માત્ર વડીલો અહીંયા આવ્યા છે પણ આખા સમાજ, જે અમારી મુખ્ય સંસ્થામાં ખોડલધામ અને માં ઉમાધામ અને એની નીચેની અમારી અનેક સંસ્થાઓના આગેવાનો અને એમાંય અમારી 6 મુખ્ય સંસ્થાઓ, આ બધા આગેવાનો ઉપર સમાજની માતા બહેનો વડીલો યુવાનો ખેડૂતો ગ્રામ્ય કક્ષાના આગેવાનો, આ બધાનું એક પ્રકારનું પ્રેશર અથવા તો વિનંતી વડીલોને કે હાર્દિક પટેલને, આ બધા વડીલ છો, હાર્દિક પટેલને પારણા કરાવો. એ વિનંતી લઈને, સમાજની વિનંતી લઈને સમાજના શ્રેષ્ઠીઓ, સમાજના આગેવાનો, સમાજના મોભીઓ, સમાજના ઉદ્યોગપતિઓ, સમાજના સોશિયલ એક્ટિવિસ્ટો, અમારા આદરણીય માનનીય એવા તમામ, હું વ્યક્તિગત નામમાં નથી પડતો, પણ તમામ સમાજના આગેવાનો એકત્રિત થયા અને એમાંથી 5-6 વડીલો અમારી વચ્ચે આવ્યા
એમને કાલે હાર્દિકભાઈને કીધું કે સમાજની માંગણી છે, સંસ્થા તો છે જ પણ સમાજની એવી માંગણી છે અને સમાજની માંગણી લઈને સંસ્થા આપણી જે 6 સંસ્થા મુખ્ય છે અને એની બાકીની પેટા સંસ્થાઓ છે એમના પ્રતિનિધિ તરીકે અમે તમને વિનંતી કરવા કહ્યું તો વિનંતી અને આગ્રહ કહ્યું તો આગ્રહ એ કરીએ છીએ કે તમારે પારણા કરી લેવા જોઈએ. ત્યારે હાર્દિકભાઈએ કીધેલું કે હું સમય તમને કાલે આપીશ અથવા તો તમને કાલે વાત કરીશ આ બાબતમાં. એટલે અમે ઇમરજન્સી 11 વાગે આજે 12 તારીખે બધા કન્વીનરોને બોલાવી લીધા. મોટાભાગના કન્વીનરો ગુજરાતમાંથી અહીંયા આવ્યા છે. સમયની અનુકૂળતા અથવા તો પરિસ્થિતિ અથવા તો દૂર દૂર હશે એમનું ટેલિફોનિક વાત કરી છે. અમારું ઉત્તર ગુજરાત હોય, અમારું સુરત હોય, મધ્ય ગુજરાત હોય, અમદાવાદ ગાંધીનગર પ્રોપર હોય કે સૌરાષ્ટ્ર હોય, આ તમામે તમામ કન્વીનરો અને મુખ્ય આંદોલનકારીઓ અને અમારા જે યુવાનો સોશિયલ મીડિયાથી લઈ અને સંપૂર્ણ રીતે જે તાકાતથી આંદોલનને 3 વર્ષ ત્યાં મૂવ કરી રહ્યા છે એવા તમામ કાર્યકર્તાઓ, સપોર્ટરો, હાર્દિકભાઈના સમર્થકો, એમનો જેટલો શક્ય હોય એટલો સંપર્ક કરીને ટેલિફોનિક સોશિયલ મીડિયાથી સંપર્ક કરીને એમને સાથે વાર્તાલાપ કરીને અને અહીંયા જે લોકો હતા એમની સાથે વાતચીત કરીને અમે પ્રસ્તાવ મૂક્યો. અમારા હેમાંગભાઈ, અમારા ધાર્મિકભાઈ, નિખિલભાઈ, અમારા ગીતાબેન, અમારે ઉદયભાઈ, અમે બધાએ પ્રસ્તાવ મૂક્યો કે ભાઈ સમાજની વાત છે, એ એટલી જ છે કે હાર્દિક પટેલને સમાજની જરૂર છે. હાર્દિક પટેલે માત્ર સમાજની નહીં, ગુજરાતના ખેડૂતોની, આ દેશના ખેડૂતોની, આ દેશના ગરીબોની, આવનાર દિવસોમાં જ્યારે જ્યારે સરકાર તાનાશાહી બને, આવનાર દિવસોમાં જ્યારે જ્યારે કોઈ વર્ગ, વ્યક્તિ કે સમાજને આ સરકાર એમની માંગણી પૂરી ના કરે ત્યારે જો કોઈ લડવૈયો હોય તો એ હાર્દિક પટેલ છે અને એ સમાજની ઉમીદ છે. તો સમાજની ઉમીદ, સમાજનું ભવિષ્ય, ખેડૂતોનું ભવિષ્ય અને ખેડૂતોનો અવાજ, ગરીબોનો અવાજ એ હાર્દિક પટેલ હોય તો બધાની લાગણી એવી છે કે હાર્દિક પટેલ જીવવા જોઈએ. અને માત્ર જીવવા જોઈએ નહીં, તંદુરસ્ત જીવવા જોઈએ. એમની કિડની ફેલ હોય, એમનું લિવર ફેલ હોય, એમના હાર્ટમાં પ્રોબ્લેમ હોય, એ પ્રવાસ ના કરી શકે. 24 વર્ષનો હાર્દિક પટેલ જો શારીરિક રીતે ખામીયુક્ત થઈ જાય તો સમાજ માટે, ખેડૂતો માટે, ગરીબો માટે, ગુજરાત માટે ના લડી શકે. એટલા માટે વડીલોનો એક આગ્રહ હતો અને અમારા બધાનો પણ આગ્રહ હતો કે અમારે અમારો જીવતો હાર્દિક જોઈએ છે. જેવો 15-20 દિવસ પહેલાં હતો, સક્ષમ સિંહ જેવો હુંકાર કરે, ત્રાળ કરે તો ગુજરાતને દિલ્હીની ગાદી હલે, એવો જે હાર્દિક અમારે પાછો જોઈએ છીએ. એટલે બધા કન્વીનરો સાથે અમારી ચર્ચા પરામર્શ થઈ, મતભેદ હોય પરંતુ એક મત બધાનો હતો કે હાર્દિક પટેલ સ્વચ્છ રહેવો જોઈએ, તંદુરસ્ત રહેવો જોઈએ અને આપણી બધાની વચ્ચે રહેવો જોઈએ અને આગામી દિવસોમાં આંદોલન તો જ આનબાન શાંતિ થઈ શકે. આ ચર્ચાના અંતે હું તમારી મીડિયાની વચ્ચે આવ્યો છું. હાર્દિકભાઈની સહમતિ, તમામ આગેવાનોની સહમતિ, વડીલોની સહમતિ સાથે એક વાત અમે કરીએ છીએ કે હાર્દિક પટેલ આજની તારીખે લોકોના હિતમાં, સમાજના હિતમાં, ખેડૂતોના હિતમાં પારણા કરશે અને એ પારણા અમારા મુરબ્બી, આદરણીય, સન્માનીય, નિર્વિવાદિત એવા ખોડલધામના પ્રમુખ નરેશ પટેલના હાથે અને એવા જ અમારા ખમતીધર, આદરણીય, સમગ્ર સમાજને માન હોય એવા ઉમાધામના પ્રમુખ પ્રહલાદભાઈ પટેલ, આ બંને અગ્રણીની સાથે પારણા થશે. સાથે સાથે અમારા કેપી પટેલ હોય, આરપી પટેલ હોય, જયરામભાઈ હોય, સિક્કે પટેલ હોય, દિનેશભાઈ કુંભાણી હોય, સમસ્ત પાટીદાર સમાજ સુરત, સરદાર ધામ અમદાવાદ, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રતિનિધિ, સિત્સર અમારું સૌરાષ્ટ્રનું જે ધામ છે એમના આગેવાનો, ગાંઠીલાના આગેવાનો, વાંઢાઈના આગેવાનો, તેમજ સમગ્ર સમાજમાં નાનું મોટું યોગદાન જે કોઈ વડીલો, મુરબ્બીઓ, આદરણીઓ આપતા હોય એ તમામ સમાજના અગ્રણીઓ આજે હાર્દિકભાઈને 3 વાગે અહીંયા પારણા કરવા માટે પધારવાના છે. મિત્રો, આ પારણામાં બધાની એક જ લાગણી હતી. હજારો લોકોએ હાર્દિકભાઈને મેસેજ,
વોટ્સઅપ, ફેસબુક, ટ્વિટર અને જે જે રાજકીય મહાનુભાવો આવ્યા, કાલની જો વાત કરું તો પૂર્વ મુખ્યમંત્રી ઉત્તરાખંડના હરીશજી રાવત, એમને સ્પષ્ટ કીધું કે તમારે ઉપવાસ છોડી દેવા જોઈએ અને લોકો વચ્ચે જઈને, રોડ ઉપર જઈને, ગામે ગામ જઈને, સમાજ વચ્ચે જઈને, ખેડૂતો વચ્ચે જઈને, ગરીબો વચ્ચે જઈને હાર્દિક પટેલે આંદોલન કરવું જોઈએ, લોકોની માંગનો અવાજ બનવું જોઈએ અને સરકારને માંગ સ્વીકારવા મજબૂર કરવી જોઈએ. મિત્રો, હું પ્રથમ દિવસથી કહું છું કે આ સરકાર એ હિટલરશાહી સરકાર છે, તાનાશાહીની સરકાર છે. ગુજરાતની સરકારે દુઃખ સાથે કહેવું પડે મારા મિત્રોને કે એક દિવસ માટે પણ, એક સેકન્ડ માટે પણ આપણી સાથે વાત કરવાનો આ સરકારે સાચો પ્રયત્ન નથી કર્યો. આપણા ત્રણ મુદ્દાની વાત, આપણી સાથે સીધી સંવાદ ક્યારેય કર્યો નથી. પરંતુ ગાંધીજીએ, સરદાર વલ્લભભાઈ પટેલે, ભગતસિંહે અનેક વાર આંદોલનો કર્યા, ગાંધીજીએ અનેક વાર ઉપવાસ કર્યા. એ ઉપવાસની અંદર ઘણી વાર સફળતા મળી, ઘણી વાર ના પણ મળી, પરંતુ જે જનજાગૃતિ ઊભી થઈ છે હાર્દિક પટેલના ઉપવાસથી, ગુજરાતનો 6.5 કરોડ નાગરિક આ વાતને લઈને જે જાગૃત થયો છે, 4 કરોડ ખેડૂતો જાગૃત થયા છે, 1.5 કરોડ પાટીદાર સમાજ જે જાગૃત થયો છે, એના કારણે સરકારે આજે માંગણી નથી માંગી, પરંતુ આવતા દિવસોમાં અમારી આ તાકાતના કારણે, હાર્દિક પટેલના ઉપવાસના કારણે સરકારે આ વાત અમારી માનવી પડશે. લોકો સરકારને પ્રશ્ન કરતા થઈ ગયા કે તમે ખેડૂતનું દેવું માફ ક્યારે કરશો, તમે પાટીદારને બંધારણીય અનામત ક્યારે આપશો, અને અમારો હાવજ જે અલ્પેશ કથિરિયા જેલમાં છે તેને જેલ મુક્ત ક્યારે કરશો. મિત્રો, જો અલ્પેશ કથિરિયાને જેલ મુક્ત કરવામાં નહીં આવે તો સુરતથી લઈ અને સૌરાષ્ટ્ર સુધી જે આંદોલન કરવામાં આવશે એ ના ભૂતો ના ભવિષ્ય હશે. જે પ્રકારે હાર્દિક પટેલ અને બાકી અમારા સાથીઓને જે પ્રકારે રાજદ્રોહમાં જેલમાં રાખ્યા હતા, અને એવા સમયે સૌરાષ્ટ્ર અને ગુજરાત અને સુરતે જે આંદોલનની તાકાત બતાવી હતી, જે લોકો રોડ ઉપર આવ્યા હતા, એ જ તાકાતથી વિવિધ કાર્યક્રમો કરી અને અમે લોકો પાછા અલ્પેશને છોડવા માટે રોડ ઉપર આવશું. બીજી વાત કે જે કાર્યક્રમો અમારા ડિક્લેર થઈ ગયા છે, કાલે ટંકારાથી મોરબી સુધીની પદયાત્રા, આવતા દિવસોમાં પાલનપુરની યાત્રા, ઉત્તર ગુજરાતની યાત્રા, સિત્સરની યાત્રા, ખોડલધામની યાત્રા, જે કંઈ કાર્યક્રમો ડિક્લેર થઈ ગયા છે એ તમામ કાર્યક્રમો ચાલુ રહેશે અને હાર્દિકભાઈનું સ્વાસ્થ્ય સારું થઈ જાય એટલે બધા જ કાર્યક્રમોમાં હાર્દિક પટેલ હાજર રહેશે. મારે ખાસ ખેડૂતોને અને યુવાનોને કહેવું છે કે ગણેશ ચતુર્થી આવી રહી છે, ગણપતિની સ્થાપના થઈ રહી છે, ગણપતિ ઉત્સવમાં આપણે આ મુદ્દાને જોડી દઈએ. જેમ આ દેશમાં અંગ્રેજોનું શાસન હતું, જેમ આ દેશની અંદર અંગ્રેજો આપણી પર રાજ કરતા હતા, ત્યારે મહારાષ્ટ્રની અંદર એક પહેલ થઈ કે આઝાદની લડાઈ ગણેશજીના સ્થાપન સાથે જોડી અને એક બહુ મોટી ક્રાંતિ રોડ ઉપર આવી હતી. એ જ રીતે આપણા મુદ્દાની ક્રાંતિ ગણપતિની સ્થાપના સાથે યુવાનો કરે અને એવી તાકાતથી આપણે આ આંદોલનને આગળ વધારીએ કે આવતા દિવસોમાં સરકારને ઝૂકવું પડે. મિત્રો, ઘણું બધું કહેવું હોય તો ઘણું બધું કહી શકાય. આંદોલનના સમર્થનમાં ગુજરાતભરમાંથી અમારા ભાવનગર હોય, રાજકોટ હોય કે સુરત હોય કે અમદાવાદ હોય કે ઉત્તર ગુજરાત હોય, જામનગર અમારા ભૂપતભાઈ હોય, જે મિત્રો કે મારા નિલેશભાઈ, જે મિત્રો ઉપવાસ કરી રહ્યા છે, એ તમામને મારી વિનંતી છે કે હાર્દિકભાઈ 3 વાગે પારણા કરે ત્યારે તમે પણ સાધુ સંતો, બેન દીકરીઓ, વડીલોને બોલાવી અને આ સાથે તમે પણ પારણા પૂરા કરો. જે લોકોએ હાર્દિકભાઈની સાથે પારણા કર્યા છે એમનું 5 સમિતિ હૃદયપૂર્વક આભાર માને છે. આ સિવાય આવતા દિવસોની અંદર મીડિયાના માધ્યમથી અમે લોકો કાર્યક્રમો આપણી વચ્ચે લાવશું, જાહેર કરશું. જે પ્રકારે મીડિયાએ અમારી સાથે સાથ અને સહયોગથી વર્તન કર્યું છે એનો અમે આભાર માનીએ છીએ અને જે પ્રકારે
પોલીસે અમારી સાથે જે વ્યવહાર કર્યો છે એ મીડિયાના મિત્રો સાથે કર્યો છે, અમારી સાથે કર્યો છે, પરંતુ પોલીસ એ ક્યાંક ને ક્યાંક સરકારની નીચે કામ કરતી હોય છે, એમના પણ કોઈ બોસ હોય છે. એટલે આ સરકારે જે પ્રકારે પોલીસનો ઉપયોગ કરીને અમારી સાથે જે દમન કર્યું છે એ અમારી હિંમતનગરની યાત્રા હોય કે અહીંયા આવતા લોકોને રોકવાની વાત હોય કે મીડિયા કર્મચારીઓ ઉપર અત્યાચાર કરવાની વાત હોય કે ગુજરાતભરમાં જ્યાં પણ ખેડૂત સમાજ, પાટીદાર સમાજ ઉપર જે કંઈ અત્યાચાર થયો છે એને અમે કડક શબ્દોમાં વખોડી કાઢીએ છીએ. એ સાથે ફરીથી હાર્દિક પટેલને જે વડીલો પાલના કરાવવા આવે છે એ વડીલોનું અમે સન્માન સાથે સ્વાગત કરશું. હાર્દિક પટેલ જિદ્દી જરૂર છે, પરંતુ એમને લોક લાગણીને માન આપી, સમાજ લાગણીને માન આપી, ખેડૂત લાગણીને માન આપી અને જે સૂત્ર છે કે જીવશું તો લડશું ને લડશું તો જીતશું, આ સૂત્રને સાર્થક કરવા માટે હાર્દિક પટેલને અમે બધાએ પાળના કરવા માટે મનાવ્યા છે. હાર્દિક પટેલ 3 વાગે શુભ મુહૂર્તની અંદર આજે પાળના કરશે. માં ઉમા ખોડલને પ્રાર્થના કરીએ કે સરકારને સદબુદ્ધિ આપે, વડીલો સંસ્થાઓ અમારી સાથે અમારી લડાઈ મારીએ, મીડિયાના મિત્રો સાથ સહકાર આ જ પ્રકારનો આપે અને ગુજરાતભરમાંથી પાટીદાર સમાજ નહીં, ખેડૂત સમાજ નહીં, તમામ સમાજ હોય, રાજપૂત સમાજ હોય, આહિર સમાજ હોય, દલિત સમાજ હોય, અમારા મુસ્લિમ સમાજના ભાઈઓ હોય, જેને જેને પણ બ્રહ્મ સમાજ, હું બધા જ સમાજ કહું છું, જે સમાજ હોય અમારા માટે દુઆ કરી હોય, પ્રાર્થના કરી હોય, ધૂનમંડળ કરાય, પ્રતિક ઉપવાસ કરાયો હોય, છાવણીની મુલાકાત લીધી હોય, પર્સનલી એમને જેને જેને માનતા માયની હોય, પર્સનલી જેમને જેમને અમારા માટે ઈબાદત કરી હોય, આ બધા જ વડીલો મુરબીઓ ગુજરાતની જનતાનો અમે આભાર માનીએ છીએ. આજે 3 વાગે હાર્દિકભાઈના પારણા થાય, પછી હાર્દિકભાઈ જ વધુ આગળની વાત આપણી વચ્ચે કરશે. આપનો કોઈ પ્રશ્ન હોય તો પૂછી શકો છો. સફળતાના મૂલ્યો અને સફળતાની જે વાત છે એ અલગ અલગ રીતે હોય છે. સીધી રીતે આ સરકારે સીધી માંગણી અમારી સ્વીકારી નથી, પણ મીડિયાના માધ્યમથી રોજ બરોજ વાતો આવતી હતી કે આજે દિલ્હીનું તેડું આવ્યું સીએમને, ડેપ્યુટી સીએમને, આ મુદ્દા ઉપર ખેડૂતોના દેવા માફી પર સરકાર કાર્યરત થઈ ગઈ છે, પાટીદારોને આરક્ષણ મને એના માટે વિચાર વિમર્શ કરી રહી છે, અલ્પેશ કથિરિયાને છોડવા માટે આ સરકાર ક્યાંક ને ક્યાંક પગલાં ભરી રહી છે, આ પ્રકારના જે મીડિયામાં મેસેજ આવતા હતા એ સિવાય ગુજરાતની જે અમારા માટે સફળતા કઈ હોય કે 19 દિવસ સુધી હાર્દિક પટેલ બેસે અને 3000 પોલીસ એનું રખોપું કરે અને જેલ જેવું મકાન બનાવી અને પહેરો કરે, છતાં પણ હજારો લાખો કાર્યકર્તા હાર્દિકભાઈના માનમાં સન્માનમાં અહીંયા આવે ને પગમાં છાલા પડે, 4-4 કિલોમીટર સુધી 80-80 વર્ષના વડીલો ચાલીને આવે, બાળકો આવે, એમ કહેવાય કે ધાવણા બાળકો જેની માના ગોદમાં રમે છે એ બાળકો હાર્દિક પટેલ માટે શુભેચ્છા સંદેશો લઈને આવે અને ગુજરાત આખું જાગૃત થાય, ખેડૂત જાગૃત થાય. અને સરવાળે હાર્દિક પટેલનો મર્મ શું છે? મર્મ એ છે કે લોકો જાગો અને પોતાની માંગ માટે લડો, આ હાર્દિક પટેલનો મર્મ છે, હાર્દિક પટેલનો ધ્યેય છે. એટલા માટે મને લાગે છે કે ગુજરાતની અંદર ફરીથી 3 વર્ષ પછી જે મુમેન્ટ આવી, 18,000 ગામમાંથી 16,000 ગામની અંદર હાર્દિક પટેલના સમર્થનમાં પ્રતિક ઉપવાસ અને ધરણા થયા છે અને રામધૂન થઈ છે, રેલીઓ નીકળી છે, થાળી વેલણ વાગ્યા છે, અમારી માતા બહેનોએ માં દુર્ગા અને માં ચંડીનું સ્વરૂપ લઈને આ રાક્ષસ સમી સરકાર સામે જે રૂપ ધારણ કર્યું છે અને જે પ્રકારે એમની સામે લડત લડી છે એ ધન્યવાદને પાત્ર છે. કોઈ પણ આંદોલનની અંદર બહેનો, માતાઓ અને બાળકો જાગૃત થાય એનો અર્થ એમ છે કે આંદોલનની મોટી સફળતા છે. ભરતભાઈ, તમારા જે સમાજના આગેવાનો આવે છે તે અગાઉ સરકાર સાથે વાત કરીને આવ્યા છે, સરકારની ફોર્મ્યુલા લઈને આવ્યા છે, તો એને તમને કેવા પ્રકારની ફોર્મ્યુલા? બિલકુલ, સમાજના અગ્રણીઓ, સમાજના પ્રશ્નો, તમે બહુ સ્પષ્ટ સમજો, સમાજના અગ્રણીઓ 10 સમાજના પ્રશ્નો લઈને ગયા હતા, એમાં ક્યાંક ને ક્યાંક અમારા પ્રશ્નો હતા. આજે એસપીજીએ પણ સમાજના અગ્રણીઓ, સમાજના પ્રશ્નો, પાટીદાર સમાજ બહુ મોટો છે, એના અલગ અલગ વિસ્તારોની અંદર અલગ અલગ એમના પ્રશ્નો છે, એટલે બધા પ્રશ્નો લઈને ગયા હતા. આજે પણ એસપીજી 8 પ્રશ્નોની વાત કરી છે. સમાજની અંદર અનેક પ્રકારના આંદોલનો ચાલુ હોય, અનેક પ્રકારના લોકો સરકાર સામે, સરકારનું કામ જ છે કે લોકોની માંગણી પૂરી કરવી, એટલે એ માંગણીને લઈને ચાલતું રહેશે. અમારી બહુ સ્પષ્ટ 3 માંગણી છે. અલ્પેશ કથિરિયાને જેલ મુક્ત કરો, પાટીદાર સમાજને બંધારણીય અનામત આપો.
અને ખેડૂતોનું દેવું માફ કરો એના માટે અમે આવતા દિવસોમાં ફરીથી હાર્દિક પટેલના માર્ગદર્શનમાં અને અમારી કોર કમિટી અને ગુજરાતના કન્વીનરો અને કાર્યકર્તાઓની સાથે ફરીથી મિટિંગ કરી અને આગળનું આંદોલન અને રણનીતિ જાહેર કરશું. મને લાગે છે આ બધા પ્રશ્નો આગેવાનો આવે અને પારણા કરાવે ત્યાર પછી આગેવાનોની પ્રેસ થશે. વધુ વાત આગેવાનોની જે અને સરકારની છે એ તમે એમની સાથે કરો તો સારી રહેશે. હું ફરીથી મીડિયાના મિત્રોને સ્પષ્ટ કરી દઉં કે અમે અત્યારે હાર્દિક પટેલને પારણા અમારી સંસ્થાના મુરબ્બીઓ પાસે એટલે કે સંસ્થા પાસે કરાવી છે. મા ઉમા અને ખોડલ અમારું જે આસ્થાનું પ્રતિક છે અને એ જે સંસ્થા છે એમના મુરબ્બીઓ અને વડીલો પાસે અમે પારણા કરાવીએ છીએ. આગળની જે કંઈ વાત છે એ વડીલો અને અમારા મુરબ્બીઓ કરશે. મિત્રો ફરીથી કહું છું કે ગાંધીજીએ ઇતિહાસ વાંચી લેજો, અનેક વાર સંખ્યામાં નથી પડતો અનેક વાર ઉપવાસ કર્યા. ઉપવાસનું માધ્યમ માત્ર માંગણીઓ સ્વીકારવી એટલું જ નથી હોતું, માંગણીઓ માટે લોકોને જાગૃત કરવા અને સરકાર ઉપર પ્રેશર કરવું એ પણ એક સફળતાનો ભાગ છે. ફરીથી કહું છું કે અમારું આંદોલન ચાલુ રહેશે. આ એક પાર્ટ પૂરો થાય છે અને આવતા દિવસોમાં અમારો બીજો પાર્ટ શરૂ થશે. હવે એ વડીલ નહીં, એવું નથી, એ તમે વડીલોને પૂછો અને વડીલો એનો જવાબ આપે એ વધુ સારું રહેશે. હું એમ માનું છું કે મારી જે વાત છે એ પારણાની એ અહીંયા પૂરી થાય છે અને આવતા દિવસોમાં આપણે ફરીથી આપણે આગળની વાત કરશું. જય સરદાર, જય સરદાર, જય સરદાર, જય સરદાર. દોસ્તો હા આજ કલ મિત્રો મેં તમને પહેલા જ કીધું હતું કે મેડિકલ હોસ્પિટલમાં અમે નથી કરાવવાનું કારણ છે કે સરકાર અમારી વિરોધી છે અને આ મેડિકલ હોસ્પિટલ એ સરકારની છે. ક્યાંક ને ક્યાંક હાર્દિક પટેલને ખોટા ગાઈડ્સ આપી અને ખોટા રિપોર્ટ આપી અને એની કિડની અને લીવર ખતમ કરી નાખે એટલા માટે અમે લોકો સરકારી હોસ્પિટલ કે સરકારી હોસ્પિટલમાં સારવાર નહીં લઈએ. અને ભૂતકાળની અંદર અનેક આંદોલનકારીઓને જેલમાં અને હોસ્પિટલમાં ખતમ કરી નાખ્યા છે, એનો ઇતિહાસના પાનાઓ ભરેલા છે. માટે અમે હાર્દિકને સરકારના ઇશારે સરકારી હોસ્પિટલમાં ખતમ કરી દેવા નથી માગતા. હિન્દીમાં દોસ્તો આજે 19 દિન કે બાદ અમારી 3 માંગ થી હાર્દિક પટેલ કે નેતૃત્વમાં અલ્પેશ કથિરિયા કો જેલ મુક્ત કરો, કિસાન કી દેવા માફી કરો ઓર પાટીદાર સમાજ કો બંધાણી આરક્ષણ દો, ઇન તીનો માંગો કે સાથ હમ લોગ અનશન મેં બેઠે થે. 19 દિન કે બાદ હાર્દિક પટેલ કી બીચ મેં તબિયત ભી બિગડી થી, સારવાર ભી લી. આજ 19 દિન કે બાદ કલ જૈસે હમારે સમાજ કે શ્રેષ્ઠી ગણ આકે સમાજ પૂરી સમાજ કિસાન સમાજ સબ લોગોને બોલા કે હાર્દિક પટેલ આપ જિંદા રહોગે તો આગે ભી લડાઈ રહેગી, અગર ઇસી અનશન મેં આપ ખતમ હો જાઓગે. ઓર આખીર મેં સરકાર ભી યહી ચાહતી કે હાર્દિક પટેલ ખતમ હો જાય, યહીં પે હમારે એક દોસ્ત જેલ મેં પડે વો જેલ મેં ખતમ હો જાય, તાકી દોનો ખતમ હોને કે બાદ આંદોલન હી ખતમ હો જાય. સરકાર કી મનસ્થિતિ હૈ, લેકિન હમ સબ યે નહીં ચાહતે કે હાર્દિક પટેલ અનશન મેં ખતમ હો. ઇસીલિયે હમ લોગોને તય ક્યા હૈ, હમારી સારી ટીમને તય ક્યા હૈ, સમાજને તય ક્યા હૈ કે અમારી જો દો મુખ્ય આસ્થા કા કેન્દ્ર હૈ માં ઉમાધામ ઓર માં ખોડલધામ, ઉન દોનો કે મુરબ્બી યહાં આયેંગે, ઉસકે સાથ બહોત સારે સમાજ કે અગ્રણી આયેંગે, વો સબ આકે યહાં પે હાર્દિક પટેલ કો પારણા કરવાયેંગે ઓર આગે કી લડાઈ હમ ઓર તરીકે સે જારી રખેંગે. Thank you.